नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच ना सामान्य ज्ञान में आज आप पहलो पाठ समझीशु। पहलो पाठ छे औषधीय पान। घणी वनस्पतिना पान जुदा जुदा रोगों उपचार में उपयोगी थाय छे। आपणे बीमार पड़िए, उधरस थाय, शरदी थाय के माथू दुखे, तो आपणे घणा एवा पाननो उपयोग करी शकीए छीए जेनाथी आपणे ए रोग मटाड़ी शकीए छीए। तो पहलो पाठ छे औषधीय पान। अहीं केटलीक वनस्पतिना पानना चित्रो तेना उपयोग साथे आपेला छे। दरेक पान जे वनस्पतिनुं छे ते वनस्पतिनुं नाम बॉक्समांथी पसंद करीने खाली जग्यामां लखो। आपणे तमारे जुओ ऊपर बॉक्समां अलग अलग वृक्षो छोड़ना नाम आपेला छे। हवे आपणे एना पान ओळखीने અને તે કયા રોગમાં ઉપયોગ થાય છે તેનું નામ આપણે લખવાનું છે। તો પહેલું નામ છે તેના પાન દમના ઉપચારમાં ઉપયોગમાં મદદરૂપ થાય છે, બરોબર। તો દમ એટલે જેને શ્વાસની બીમારી થતી હોય એને, તો એને કયા પાન ઉપયોગમાં લેવાના, તો આપણે એનું નામ લખશું સરગવો। ત્યારબાદ બીજું છે તેના પાન દાંતના દુખાવાના ઉપચારમાં ઉપયોગી થાય છે। ઘણાને દાંતમાં દુખાવો થઈ જાય છે, બાળકો ચોકલેટ ખાય તો પણ થઈ જાય છે, દાંત સડી જાય તો પણ દુખાવો થાય છે। તો આવા દુખાવા માટે ઉપયોગમાં લેવાતા પાનનું નામ લખવાનું છે, તો એનું નામ છે કાજુના પાન। ત્યારબાદ ત્રીજું છે કૃમિ મટાડવા માટે। પેટમાં કૃમિ થાય છે, આપણે જ્યારે વધારે પડતું ગળ્યું ખાઈ લઈએ કે આ બહારની વસ્તુ કાંઈ ખાઈએ તો પેટમાં કૃમિ થાય છે, તો એને મટાડવા માટે જે પાનનો ઉપયોગ થાય છે તે પાનનું નામ છે નાગરવેલના પાન। ત્યાર પછી રતાંધળા। તેના પાન રતાંધળાના રોગોના ઇલાજમાં મદદરૂપ થાય છે, તો તેમાં આવશે આંબાના પાન। ત્યારબાદ છે તેના પાન સંધિવાના દુખાવામાં ઉપયોગી છે। સંધિવા એટલે કોઈને કોણીનો, ગોઠણનો, એવી રીતે જે આપણા શરીરમાં જે સાંધા આપેલા છે એ સાંધાના દુખાવો થઈ જાય છે, તો આ દુખાવામાં જે મદદરૂપ થાય છે, મટાડવા માટે જે મદદરૂપ થાય છે તેના પાનનું નામ આપણે લખવાનું છે, તો તેનું નામ છે આંબાના પાન। તલના પાન। ત્યાર પછી છે ઉધરસ અને મરડાની માટે। તેના પાન ઉધરસ અને મરડાની સારવારમાં ઉપયોગી છે, તો ઉધરસ થઈ જાય કે મરડો થઈ જાય ત્યારે આપણે કયા પાન, તેને મટાડવા માટે આપણે કયા પાનનો ઉપયોગ કરી શકીએ છીએ, તો એમાં નામ લખવાનું છે કારેલાના પાન। ત્યાર પછી છે ગાલપચોળા। તેના પાન ગાલપચોળાના રોગમાં ઉપયોગી, ઉપચારમાં ઉપયોગી છે। ગાલપચોળો એટલે આપણા ગાલ હોય એ સોજી જાય છે અને આપણો મોઢામાં, દાંતમાં દુખાવો થવા લાગે છે, એના તો એના ઉપયોગમાં જે પાન લેવામાં આવે છે તેનું નામ છે રાઈના પાન। ત્યારબાદ છે કાનના ચેપી રોગની સારવાર માટે, તો એની માટે લખવાનું છે ગલગોટાના પાન। અને છેલ્લે છે સ્મરણ શક્તિ માટે। સ્મરણ શક્તિ એટલે હવે પછીના નામ છે સ્મરણ શક્તિ। સ્મરણ શક્તિ એટલે યાદ શક્તિ,
જે તમે તમને ભણો ત્યારે અમે તમને કહેવામાં આવે છે કે યાદ રાખો એ શક્તિ. તો આ યાદશક્તિ વધારવા માટે જે પાનનો ઉપયોગ કરવામાં આવે છે તે પાનનું નામ છે બ્રાહ્મીના પાન. જોઈ લો બાળકો, ફરી એકવાર બધાએ પાનના નામ હું તમને દેખાડી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, હું તમને ફરી વાર બધાએ પાન એકવાર દેખાડી દઉં છું, તમે તમારી બુકમાં લખી લેજો. પહેલું છે દમના ઉપચાર માટેના પાન, તો એમાં આવે છે સરગવાના પાન. પછી બીજા છે દાંતના દુખાવામાં ઉપચારમાં ઉપયોગી છે, એ છે કાજુના પાન. પછી ત્રીજું છે પાન જે કૃમિ મટાડવા માટે, તો નાગરવેલના પાન. પછી રતાંધળાપણાના રોગ માટે ઇલાજમાં મદદરૂપ છે એ આંબાના પાન. પછી સંધિવાના દુખાવામાં ઉપયોગી છે એ તલના પાન. પછી ઉધરસ અને મરડાની સારવારમાં ઉપયોગી છે તે કારેલાના પાન. ગાલપચોળા રોગના ઉપચારમાં ઉપયોગી છે તે રાઈના પાન. કાનના ચેપી રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે તે ગલગોટાના પાન. અને સ્મરણ શક્તિમાં વધારો કરવા માટે વપરાય છે તે બ્રાહ્મીના પાન. તો વિદ્યાર્થી મિત્રો, તમે યાદ કરીને આ પાઠ છે એ તમારી ધોરણ 5ની સામાન્ય જ્ઞાનમાં યાદ કરીને લખી લેજો. નમસ્તે, આવજો.